ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક વર્ષ કરતાં પણ વધુ સમય પહેલા વિદ્યાર્થીઓ પાસેથી ટેબ્લેટ માટે નાણાં ઉઘરાવ્યા બાદ હજુ સુધી પણ વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન મળતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જે યુનિવર્સિટી એનરોલમેન્ટ ફીમાં લેટ થનાર વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફી ઉઘરાવતી હોય તે યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી નાણાં ઉઘરાવ્યા બાદ એક વર્ષ વીતવા છતાં ટેબ્લેટ ન આપતા આજે વિદ્યાર્થીઓ ડીસા કોલેજમાં રજૂઆત કરવા પહોંચી ગયા હતા. ડીસા કોલેજના વિદ્યાર્થીઓ અત્યારે પરેશાન છે અને તેમની પરેશાનીનું કારણ છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. સરકાર દ્વારા 1000ની કિંમતમાં ટેબ્લેટ આપવાની મોટી મોટી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી 1000 રૂપિયા ઉઘરાવી પણ નાખ્યા. આ માત્ર ડીસા કોલેજ દ્વારા જ વિદ્યાર્થીઓ પાસેથી 17,34,000 જેટલી રકમ ઉઘરાવી લગભગ 1.5 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબ્લેટ મળ્યા નથી. તેના લીધે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે યુનિવર્સિટીના આ વિલંબના લીધે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ અસર પડી રહી છે, જેના પગલે આજે ડીસા ખાતે આવેલી DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ કોલેજના આચાર્યને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આજે ડીસા કોલેજના વિદ્યાર્થીઓ વતી ડીસા કોલેજના પ્રિન્સિપાલને 1 વર્ષથી ટેબ્લેટના પૈસા જમા કરાવ્યા છતાં 800 જેવા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આવ્યા નથી. બીજી બધી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને ટેબ્લેટ આવી ગયા છે અને ફક્ત ડીસા કોલેજમાં જ આવ્યા નથી. તે માટે ડીસા કોલેજના વિદ્યાર્થીઓ વતી રજૂઆત કરવામાં આવી છે. 1 વર્ષથી જ્યારે ટેબ્લેટ નથી મળ્યા, હમણાં 2 મહિના પહેલાં ETKT જ્યારે ETKTની પરીક્ષાઓની ફી ભરવામાં જ્યારે વિદ્યાર્થીઓને લેટ થયું ત્યારે 2500 રૂપિયા પેનલ્ટી ઉઘરાવવામાં આવી હતી. તો આ ટેબ્લેટમાં આટલું મોડું થયું તો હવે પ્રિન્સિપાલ અને યુનિવર્સિટી ઉપર શું આશા રાખી શકે વિદ્યાર્થીઓ? પૈસા કે તો પાછા આપે કે ટેબ્લેટ તાત્કાલિક આપવામાં આવે જેથી આ ઓનલાઈન ક્લાસીસ થાય છે તો એમને ભણવામાં સરળતા રહે. વિદ્યાર્થીઓ પાસેથી નાણાં ઉઘરાવ્યાને 1 વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં વિદ્યાર્થીઓને હજુ સુધી ટેબ્લેટ નથી મળ્યા તે અંગે ડીસા કોલેજના આચાર્ય સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસેથી જે રકમ ઉઘરાવવામાં આવી છે તે રકમ યુનિવર્સિટીમાં 1 વર્ષ પહેલાં જ જમા કરાવી દેવામાં આવી છે. પછી યુનિવર્સિટી દ્વારા જ ટેબ્લેટ મોકલવામાં ન આવ્યા હોવાના લીધે વિદ્યાર્થીઓને ટેબ્લેટ નથી આપી શકાયા. એમાં એવું છે કે ગયા શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ ટેબ્લેટ ફીસ જે અહીંયા ફોર્મ આપીને ભરી હતી એ તમામ ફીસ યુનિવર્સિટીમાં પણ અમે પેમેન્ટ કરી નાખ્યું છે. હવે ત્યાંથી એમના આગળના લેવલનો જે ટેબ્લેટની ડિલિવરી કરવાની એ લેવલનો પ્રશ્ન છે અને એ લોકો હજુ સુધી કરી શક્યા નથી, બરાબર. પરંતુ વિદ્યાર્થીઓને અમે તમામ પુરાવાઓ આપ્યા છે, તેઓ શ્રી ત્યાં રજૂઆત કરશે તો એનો ટૂંક સમયમાં મને લાગે છે નિરાકરણ થઈ જશે. 1-1 વર્ષ વીતવા છતાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટીએ નાણાં લીધા બાદ પણ ટેબ્લેટ આપી શકી નથી અને તે જ યુનિવર્સિટી એનરોલમેન્ટ ફી બાબતે થોડા પણ લેટ થયેલા વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફી તરીકે 2500 રૂપિયા જેટલી માતબર રકમ ઉઘરાવી લેતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી જે રકમ ટેબ્લેટ સ્વરૂપે યુનિવર્સિટીએ ઉઘરાવી છે તે 1 વર્ષ વીતવા છતાં પણ ટેબ્લેટ આપ્યા નથી. તો શું યુનિવર્સિટી વિદ્યાર્થીઓને આ વિલંબ બદલ વિદ્યાર્થીઓના નાણાંનું વ્યાજ ચૂકવશે ખરી?